મ્યુકોરની મહામારી નમસ્કાર ચાર વાગી રહ્યા છે આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક હું જનક શરૂઆત કરી અમદાવાદથી અમદાવાદ શહેરમાં સારવાર લઈ રહેલા મ્યુકોર માઇકોસિસના દર્દીઓ માટે હાલાકી વધી રહી છે જે આ મ્યુકોરની સારવાર માટેના નિર્ણયમાં રાજ્ય સરકારે વધુ એકવાર બદલાવ કર્યો છે રાજ્ય સરકારના વારંવાર બદલાતા નિર્ણયને કારણે મ્યુકોર માઇકોસિસના દર્દીના પરિવારજનો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દર્દીના પરિવારજનો આમ તેમ ભટકી રહ્યા છે છેલ્લા 48 કલાકમાં સરકારે ત્રણ વાર નિર્ણયો બદલ્યા ત્રણ વાર સૌથી પહેલા એલજી હોસ્પિટલથી ઇન્જેક્શન આપવાની જાહેરાત થઈ જો કે ઇન્જેક્શન ન મળતા ગઈકાલે સાંજે અમદાવાદ કોર્પોરેશને એલજી હોસ્પિટલમાં ઇમેલ કરવાની જાહેરાત કરી હવે રાજ્ય સરકારે તેમાં પણ બદલાવ કર્યો અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે નવા નિર્ણય પ્રમાણે એમ્ફોટેરિસિન બી ઇન્જેક્શન આપવા માટે સિવિલ હોસ્પિટલ અમદાવાદને ઇમેલ કરવાનું રહેશે ખાનગી હોસ્પિટલ તરફથી ઇમેલ મળ્યા બાદ સિવિલ હોસ્પિટલ તેની ખરાઈ કરશે અને જો જરૂર હશે તો ખાનગી હોસ્પિટલને જાણ કરાવશે જે બાદ ખાનગી હોસ્પિટલના પ્રતિનિધિને ઇન્જેક્શન અપાશે કોઈ દર્દીના પરિવારજનોને ઇન્જેક્શન નહીં અપાય અગાઉ અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર માટે 16 સિવિલ અમદાવાદ શહેર માટે એલજી હોસ્પિટલને ઇન્જેક્શનના વિતરણ માટે અધિકૃત કરાયા હતા હવે અમદાવાદમાં સારવા ખાતે આવેલી હોસ્પિટલને ઇન્જેક્શનના વિતરણની જવાબદારી સોંપવામાં આવી છે એમ્ફોટેરિસિન બી ઇન્જેક્શન માટે હવે એક નંબર પણ જાહેર કરાયો છે રાજ્ય સરકારે મ્યુકોરના દર્દીઓને એમ્ફોટેરિસિન બી ઇન્જેક્શન પહોંચાડવા માટે 24 કલાકની અંદર પોતાનો અગાઉનો નિર્ણય બદલ્યો પણ તેનાથી હાલાકી તો દર્દીના પરિવારજનોની વધી રહી છે દર્દીના પરિવારજનો સતત આ નિયમ બદલાઈ રહ્યા છે તેના કારણે અસમંજસમાં મુકાઈ રહ્યા છે ઇન્જેક્શનનું વિતરણ અને આવી પરિસ્થિતિમાં છે ખો ઉપર ખો શું આપવામાં આવી રહી છે એકબીજાને ઇન્જેક્શન મામલે રૂપાણી સરકારના વાંકે દર્દીઓને ભારે હાલાકી બે સંવાદદાતા મારી સાથે જોડાઈ ગયા છે હિતલ અને અર્પણ હિતલ આ કોઈ રમત ચાલી રહી છે ખો ખો ની ભાઈ ખો આપો છો ખો ઉપર ખો ખો ઉપર ખો આમાં પરિવારજનોની વાત તો કોણ કરશે શું રાજ્ય સરકાર અને એમસી વચ્ચે સમન્વય નથી કે શું ચાલી રહ્યું છે આમાં જી જનક ચોક્કસ એવું કહી શકાય કે રાજ્ય સરકાર અને અમદાવાદ કોર્પોરેશન વચ્ચે સમન્વય નથી તેનું આદર્શ ઉદાહરણ છે અને સ્વાભાવિક છે કે આ સમન્વય નથી તેની નોંધ ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ લેવામાં આવી હતી આમ છતાં ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ પણ રાજ્ય સરકાર કે અમદાવાદ મહાનગરપાલિકાના વહીવટીતંત્રમાંથી બેમાંથી એક પણ સુધારવાનું નામ નથી લેતા ને એમાં ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો નિર્દોષ મ્યુકોરમાઇસિસના દર્દીઓ જે છે એમના અને એમના સગાઓની હેરાનગતિ વધી રહી છે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારની અનાવડત કહી શકાય કે અનાવડતના કારણે જે દર્દીઓ છે નિર્દોષ દર્દીઓનો ભોગ લઈ રહ્યો છે એક તરફ મ્યુકોરમાઇસિસની મહામારી છે અને મહામારીમાં કોઈ પણ સંજોગોમાં ઇન્જેક્શન મળે અને પોતાનો સગાવાલા કે પોતાનો જે દર્દી છે એ સાજો થાય એવી અભિપ્રાયના સાથે તેઓ દવાખાનામાં દાખલ થતા હોય છે પણ ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારના અણઘટ વહીવટના કારણે અત્યારે એ તમામ લોકોને મુશ્કેલીનો માર સહન કરવો પડી રહ્યો છે જી જનક બિલકુલ બિલકુલ હિતલ તો પરિવારજનોના દર્દની વાત કોણ કરશે આ સરકાર તો એકબીજા ઉપર ખો આપી રહી છે અને મોટા મોટા બણગા ફૂકી રહી છે કે છે અમારી પાસે બધું જ છે લઈ જાઓ જેટલું જોઈતું હોય જ્યારે લેવા જઈએ છે ત્યારે તો કશું છે જ નહીં તો આ પરિસ્થિતિની વચ્ચે જવાબદાર કોણ રહેશે આમાં જી ચોક્કસ એવું કહી શકાય કે અત્યારે અધિકારીઓની જે લડાઈ છે એ અધિકારીઓની સિનિયોરિટીની જે લડાઈ છે એના કારણે લોકોનો ભોગ લેવામાં આવી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો નિર્ણય શક્તિનો અભાવના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે એક થોડા વાર પહેલાં રાજ્ય સરકાર કહે છે કે આ પ્રકારે ઇન્જેક્શન મળશે પછી મહાનગરપાલિકા કહે છે કે આ પ્રકારે નહીં મળે રાજ્ય સરકાર તરફથી સ્ટોક હશે એટલો આપવામાં આવશે એટલો એટલે ક્યાંય પણ કોઈ જવાબદારી લેવા તૈયાર નથી એટલા જ માટે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ચોક્કસ મહામારી છે અસહ્ય મહામારી છે એમાંથી કહી શકાય પણ જવાબદારી તો સરકારમાં બેઠેલા લોકોએ લેવી જ પડશે સરકારમાં બેઠેલા લોકો જો જવાબદારી નહીં લે તો લોકોનો ભોગ લેવાશે લોકો એમને મરી રહ્યા છે એમાં મૃત્યુનું કારણ પણ હવે સરકાર બનશે જી તો આવી પરિસ્થિતિની વચ્ચે ક્યાં સુધીમાં
સરકાર તો રોજ સામે આવે છે, પ્રેસ કોન્ફરન્સ કરે છે કે બધું ઓલ ઇઝ વેલ છે, ઓલ ઇઝ વેલ છે, જેટલું હોય એટલું લઈ જાઓ, અમે તૈયાર છીએ, કેન્દ્રથી આ બધું મળી રહ્યું છે, અહીંયાથી બધું મળી રહ્યું છે, તો જાય છે કે આ બધું? જી ચોક્કસ જનક, એવું કહી શકાય કે જે પ્રકારે રાજ્ય સરકાર ઇન્જેક્શનનો જથ્થો હોવાનો દાવો કરે છે અને દાવાની વાસ્તવિકતા જ્યારે ગ્રાઉન્ડ પર આવે છે ત્યારે થોડી અલગ હોય છે, ને એના જ કારણે આ વાસ્તવિકતામાં ઇન્જેક્શનનો જથ્થો કાં ઓછો હોય કાં અનાવડત હોય, એ બંને વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુ હોઈ શકે, તેના જ કારણે આ મિસમેનેજમેન્ટના નમૂનાઓ સામે આવી રહ્યા છે. અને ખાસ કરીને જોવા જઈએ તો રાજ્યમાં અન્ય જિલ્લાઓની સ્થિતિની વાત બાજુ પર રાખીએ, અત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની વાત કરીએ તો ચોક્કસ ગાંધીનગરથી વહીવટી તંત્રથી સીધું અમદાવાદ મહાનગરપાલિકા સૌથી નજીક છે, ત્યાં જ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોય તો સ્વાભાવિક છે કે ગ્રામ્ય વિસ્તારમાં જે દર્દી દાખલ હશે એની કયા પ્રકારની સ્થિતિ થઈ શકે છે.